નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ મહત્વના સમાચાર. હવે મંદિરોમાં લાગ્યો પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટ અને સૌથી મોટી જાહેરાતો તેમજ પીએમ મોદી સરકાર પર પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સરકાર પર આકરા પ્રહાર. સીએમ કેજરીવાલે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે ટ્વીટમાં લખ્યું કે જે વ્યક્તિ જનતાને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે રાત દિવસ કામ કરતો હતો, આજે એક સમુખત્યારશાહી એ સારા માણસને મારવાના પ્રયત્નમાં છે. તે સમુખત્યારનો એક વિચાર છે, તે ફક્ત હુમાં જ રહે છે, તે ફક્ત પોતાને જોવા માંગે છે. ભગવાન બધા સાથે ન્યાય કરશે. ત્યારબાદ કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ અંગે કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડકેએ કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાશે તો સરકાર બજરંગ દળ અને આરએસએસ જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકશે. જો ભાજપ નેતૃત્વનો આ અસ્વીકાર લાગશે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે. પ્રિયંક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેના પુત્ર છે અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મંત્રી બન્યા છે. આગળના મહત્વના સમાચાર અને પાંચ મોટી જાહેરાત. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસની નજર હવે મધ્યપ્રદેશ ચૂંટણી પર છે. તેને જોતા પાર્ટીએ પાંચ મોટી જાહેરાત કરી છે, જેમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપરાંત દરેક મહિલાને દર મહિને 1500 રૂપિયા, 100 યુનિટ વીજળી મફત, ખેડૂતોને લોન માફી અને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી. કોંગ્રેસે દાવો કર્યો છે કર્ણાટકની જેમ તે એમપીમાં પણ તેનો જ વાયદો પૂરો કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને લઈને આવ્યા મોટા સમાચાર. નવા સંસદ ભવનના ઉદઘાટનનો મામલો હવે દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચી ગયો છે. નવા સંસદ ભવનનું ઉદઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે એવો નિર્દેશ માંગતી પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ મિત્રો કે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર દ્વારા નવા સંસદ ભવન ઉદઘાટન થવાનું છે. ત્યારબાદ મંદિરોમાં લાગ્યો પ્રતિબંધ. કેરળના મંદિરોમાં આરએસએસ શાખાની સ્થાપના પર પ્રતિબંધ મુકાયો છે. ત્રાવણકોર બોર્ડે તમામ 1248 મંદિરોને પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ મંદિરોમાં માત્ર ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો યોજવા જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ અથવા તો શાખાને પરવાનગી આપવી જોઈએ નહીં. પરિપત્રમાં બોર્ડે સ્પષ્ટ લખ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.